હેલો ફ્રેન્ડ્સ, હવે તો તમે મને ઓળખી ગયા હશો કે હું કોણ. યસ, હું નીપા મિસ્ત્રી અને આજે તમારા માટે સરસ મજાની એક હેલ્ધી રેસિપી લઈને આવી છું. જે લોકો હેલ્ધી ખાવા માંગતા હોય, જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય અને જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય, તો એ લોકો માટે આ એકદમ આઈડિયલ રેસિપી છે. મઠ અને ટીંડોળા એ બેનું કોમ્બિનેશન કરીને આપણે આજે એક સરસ મજાની રેસિપી બનાવવા જઈ રહ્યા છે. તો તેની અંદર આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર પેકેજ આપણને મળી રહેશે. તો ચાલો મારી સાથે મારા કિચનમાં ફટાફટ બનાવીએ. હા, થોડું આ ટાઈમ લેશે આ રેસિપી બનાવવા માટે, પણ જ્યારે બની જશે ને ત્યાર પછી ખાવાની અને એને સર્વ કરવાની તો ચપટીમાં કામ થઈ જશે આપણું. તો લેટ્સ મૂવ. રેસિપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયોને જોઈ શકો. તો અહીંયા આપણે સૌથી પહેલાં ટીંડોળા લેવાના છે અને ટીંડોળાને આપણે ધોઈને કોરા પાડી લીધા છે અને હવે આપણે એના ગોળ ગોળ પીસ કરી લેવાના છે. આ ટીંડોળા આપણે લગભગ 1 કપ જેટલા લેવાના છે અને તમે જોઈ શકો છો કે આપણે 1 કપ ટીંડોળાને આ રીતે કાપીને લઈ લીધેલા છે. હું કપમાં જ મેઝરમેન્ટ આપીશ, કેમ કે કપનું મેઝરમેન્ટ દરેક માટે ઇઝી બની જાય છે. હવે અહીંયા મેં ફણગાવેલા મઠ લીધા છે. મઠને મેં આખી રાત પલાળી દીધા, બીજે દિવસે સવારે કોરા પાડી દીધા અને એને કોલેન્ડરની અંદર મૂકી દીધા અને 24 કલાક પછી તમે જોઈ શકો છો સરસ મજાના મઠ ફણગા ફૂટીને તૈયાર થઈ ગયા છે અને બિલકુલ ચોંટ્યા કે ચીકણા પણ નથી થયા. હવે આપણે એક નોનસ્ટિક કઢાઈ લેશું, એની અંદર 3-4 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકવાનું છે. હું અહીંયા સિંગ તેલનો જ ઉપયોગ કરી રહી છું, તમે જે તેલ યુઝ કરતા હો તે તમે કરી શકો છો. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું ઉમેરી લીધું અને જીરું લાલ થાય એટલે આપણે એની અંદર થોડું હિંગનું પ્રમાણ લઈશું. હિંગ થોડી ઉમેરવાની ખાસ, કેમ કે આપણે કઠોળ પણ યુઝ કરી રહ્યા છે. હવે આપણે એની અંદર 1/2 કપ જેટલા કાંદા બારીક કાપીને લીધા છે તો એ ઉમેરી લેશું, અથવા તો 1 નાનો કાંદો બારીક કાપીને તમારે લેવાનો છે. અને જો તમને કાંદો ખાવો ન ગમતો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. જૈન અને સ્વામિનારાયણ ધર્મમાં કાંદા અને હિંગનો વપરાશ નથી કરતા, તો તમે સ્કીપ કરીને પણ બનાવી શકો છો. હવે આપણે કાંદાને ખાલી 1-1.5 મિનિટ જેટલું સાંતળવાનું છે, અથવા તો થોડા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી. તો કાંદા થાય છે ત્યારે આપણે એની અંદર થોડા લીલા મરચાં પણ કાપીને ઉમેરી લઈએ. તો આ રીતે આપણે લીલા મરચાંને કાપીને ઉમેરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોયું આ મારું ગેજેટ. મરચાં કાપવા હોય, ભાજી કાપવી હોય, કોથમીર આ બધું કાપવા માટે ખૂબ જ યુઝફુલ ગેજેટ છે. અને આ રીતે મરચાં કાપવાથી આપણા હાથમાં લાગશે નહીં અને આપણા હાથમાં બળશે પણ નહીં. તો અત્યારે આપણે 2-3 લીલા મરચાંને આવી રીતે થોડા મોટા પીસીસ કાપવાના છે કે જેથી કરીને કોઈને ખાવા ન ગમે તો તે એમાંથી કાઢી શકે છે અને જેને ખાવા ગમે તો તે ખાઈ શકે છે. તો અત્યારે આપણે આની અંદર 3 મરચાં અને એ પણ સ્વાદમાં થોડા મોળા છે એવા મરચાં મેં લીધા છે અને એ 3 મરચાં કાપીને અંદર ઉમેરી લીધા છે. હવે કાંદાને પણ આપણે લગભગ 1.5 મિનિટ જેટલું આપણે સાંતળવાનું છે. તો લગભગ 1.5-2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર બાકીના મસાલા કરી લઈએ. તો આપણે એની અંદર ઉમેરી લઈશું સૌથી પહેલાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું લાલ મરચું અને હું લાલ મરચું કાશ્મીરી યુઝ કરી રહી છું. તમે જે પ્રમાણે મરચું ખાવા માગતા હોય, તીખાશ ખાવા માગતા હોય તે પ્રમાણે ઉમેરી શકો છો. ધાણા જીરું ઉમેરી લીધું છે આપણે અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. શાકમાં જેટલા મીઠાની જરૂર છે બધું જ અત્યારે જ હું અહીંયા ઉમેરી રહી છું અને એને ફરીથી આ રીતે સ્ટર કરી લઈશું અને એને લગભગ આપણે 1/2 મિનિટ માટે એને આ રીતે ચલાવી લઈશું, જેથી કરીને મસાલા થોડા સંતળાઈ જાય. હવે આપણે એની અંદર ઉમેરી લઈશું ટીંડોળા. ટીંડોળાની સાથે આપણે ઉમેરી લેવાના છે ફણગાવેલા મઠ. મઠને પણ આપણે અંદર ઉમેરી લઈશું અને એને આપણે ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ ટીંડોળા અને મઠ ફણગાવેલા કઠોળ હોય એટલે એની અંદર આપણને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે, ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં મળતું હોય છે. અને આ ટીંડોળા અને મઠનું કોમ્બિનેશન જે આપણને આયર્ન, પ્રોટીન અને કેલ્શિયમ આપે છે. અને હા ફ્રેન્ડ્સ, આ એટલી હેલ્ધી રેસિપી છે કે તમે આને વેઇટ લોસ કરવા માટે પણ તમે આ રેસિપીનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે એની અંદર 1/2 કપ જેટલું પાણી ઉમેરી લઈશું
અને ત્યારબાદ આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને ધીમા તાપે એને લગભગ 10-1 મિનિટ જેટલું ઢાંકીને થવા દેવાનું છે. આ રેસિપીમાં થોડો ટાઈમ તો લે છે જ, કેમ કે આપણે આ રેસિપીને થોડી ધીમા તાપે કરવાની છે. પ્રેશર કુક કરતા હોય તો તમે એને 2 સિટી પાડી અને એને કરી શકો છો, પરંતુ આ શાક આપણે છૂટું જ કરવાનું છે જે કે જેથી કરીને લાંબો ન થઈ જાય અને એનો દાણો દાણો છૂટો રહે એવી રીતનું આપણે આ શાક બનાવવાના છીએ. તો 10-1 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો શાક ઓલમોસ્ટ ચડી તો ગયું છે, પણ છતાં આપણે ટીંડોળાનો પીસ છે તેને આપણે ચેક કરી લઈએ. તો થોડી હજુ વાર છે, થોડી કચાશ છે, તો ફરીથી આપણે એને ઢાંકીને થવા દઈશું અને આપણે મઠનો દાણો પણ ચેક કરી લઈએ તો મઠનો દાણો પણ થોડો કડક લાગે છે. તો હવે આપણે ફરીથી એને મિક્સ કરીને સરખી રીતે લગભગ 2-3 મિનિટ માટે એને ઢાંકીને થવા દઈશું. એટલે ટોટલ આપણે 10 મિનિટ્સ તો ઓલરેડી કૂક કર્યું છે અને હવે આપણે ફરીથી 3-1 મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે થવા દઈશું. 3 મિનિટ પછી ચેક કરી લઈએ તો શાકને આપણે જોઈ શકીએ છીએ કે સરસ રીતે ચડી ગયું છે. અને હવે આપણે ટીંડોળાને જરા પ્રેસ કરીને જોઈ લઈએ કે એ થયું છે કે નથી થયું. તો તમે જોઈ શકો છો ટીંડોળું સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે અને ચડી ગયું છે. તો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું 1 નાનું ટામેટું બારીક કાપેલું, અથવા તો લગભગ 1/2 કપ જેટલું ટામેટું બારીક કાપીને અંદર ઉમેરી લેવાનું છે. અને એની અંદર આપણે ઉમેરી લઈશું લગભગ 3-1 ટેબલસ્પૂન જેટલા કોથમીર. ટામેટાં અને કોથમીરને ઉમેર્યા બાદ આપણે ફરીથી એને સ્ટર કરી લઈશું સરખી રીતે અને એને 2 મિનિટ માટે થવા દેવાનું છે. ટામેટાને વધારે પડતા ચડવા નથી દેવાના. અને તમે જો આ શાકની અંદર ગળપણ ખાવા માગતા હો તો તમે થોડું ગળપણ પણ અત્યારે આ લેવલ પર થોડું ઉમેરી શકો છો. ખટાશ અને ગળપણ તમને ગમે તો તમે અંદર ઉમેરી શકો છો. હું ગળપણ આમાં ઉમેરી નથી રહી, પરંતુ જ્યારે હું આ શાક સર્વ કરીશ ત્યારે મારા ફેમિલીમાં જેને પણ જરૂર હશે તેને હું લીંબુ ચોક્કસ સર્વ કરીશ. તો લીંબુનો રસ અને શુગર નાખીને પણ તમે આ શાક બનાવી શકો છો. ખૂબ જ સરસ ટેસ્ટી, વધારે ટેસ્ટી લાગશે. તો લગભગ 2 મિનિટ પછી આપણે જોઈ લઈએ તો સરસ આપણું ટામેટાં ભળી ગયા છે અને આપણે આ જ રીતે અધકચરા જ જોઈએ છે, આપણે એને પૂરા નથી ચડવા દેવાના. તો આપણું આ શાક રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને સર્વ કરીશું અને આ શાક તમે જોઈ શકો છો, એ હું તમને ટામેટું બતાવી દઉં. આ રીતનું ટામેટું આપણે ટેક્સચર હોવું જરૂરી છે. અને આ શાકને આજે આપણે સર્વ કરીશું રોટલી, દાળ, ભાત, શાક, ફૂલ મેનુ. તો તમે જોઈ શકો છો ફૂલ મેનુ રેડી. રોટલી સાથે આપણે મઠ અને ટીંડોળાનું શાક, કાંદા કેરીનું કચુંબર, દાળ, ભાત અને સાથે છાશ. તો ઠાગો પડી જશે જો તમે આ રીતે આ શાક બનાવશો. તો તમને આ રેસિપી કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં લખો, અને તમને ગમી હોય આ વિડીયો તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. થેન્ક યુ.